नमस्कार मित्रों, क्या आपने समाज शास्त्र में प्रकरण 6 समूह संचालन माध्यम और समाज के एनी आपने शुरुआत करेली हती और एनो आपने अभ्यास करी रहया छी। एमा जारे आपने पढ़ेला हता त्यारे संचार नो अर्थ जुदा जुदा समाज शास्त्रियो ए संचार नी आपेली व्याख्या ए बदे आपने विगतवार अभ्यास के संचार ना अमुक लक्षण के जे जुआ मळे छे तो आगे आपके विद्यार्थी मित्रों के संचार की लाक्षणिकता हो ए टॉपिक नो आज आपने अभ्यास करवानो छे अने तमने परीक्षा में पण क्या प्रश्न पूछाई सके छे कि संचार की लाक्षणिकता हो जणावो तो बराबर सारी रीते तमे आनो अभ्यास करशो। हवे संचार की लाक्षणिकता हो छ छे जे हावभाव इशारा तो आ बदा केवा छे संवेदन
लेकिन भाषा बोली ने हसी ने रोई ने माथू हलावी ने के कोई पण इशारा द्वारा के संदेश आपी सके छे एवं वर्तमान पत्र टेलिविजन मोबाइल तो आ भौतिक साधन पण माध्यम होई सके छे એટલે संचार माटे एक आवश्यक बाबत शुं छे के संचार माटे कोई पण माध्यम होवुं जरूरी छे भौतिक पण होय अथवा संवेदन पण बराबर કે પછી ભાષા પણ હોય હાસ્ય પણ હોય રુદન પણ હોય ઇશારાઓ પણ હોઈ શકે છે અને ટીવી વર્તમાન પત્ર ઇન્ટરનેટ વગેરે પણ હોઈ શકે છે એટલે આ સંચાર માટે માધ્યમ આવશ્યક છે પછી સંચાર એક પ્રાકૃતિક એટલે કુદરતી રીતે માણસ જન્મે ત્યારે સંચારના ગુણ લઈને જ આવે છે બરાબર ને એનો શરૂઆત ક્યાંથી થાય કે જન્મથી નાનકનું બાળક જે છે બરાબર નવજાત બાળક લાગે એટલે રડવાનું શરૂ કરે બરાબર તો એને કોઈ શીખાડ્યું નથી ઓટોમેટિકલી રડે એટલે કે સંચારનું ગુણ પ્રાકૃતિક રીતે લઈ આવે પછી એવી રીતે અમુક સમય જાય માણસ બોલવાનું સાંભળવાનું બરાબર બોલવાનું સાંભળવાનું જોવાનું બરાબર કે આ કૌશલ્ય કે લગભગ મોટા ભાગના અન્ય પ્રાણી કરતા બેજોડ બનાવે છે અને બીજું કે આ બધી વસ્તુ કુદરતી રીતે શીખવું છે સાંભળવાનું કુદરતી રીતે આવડી જાય બોલવાનું કુદરતી રીતે આવડી જાય રડવાનું કુદરતી રીતે આવડી જાય છે એટલે એમ કે છે કે સંચાર કેવું ગુણ છે તો કે એક પ્રાકૃતિક ગુણ છે જે કુદરતી રીતે માણસમાં રહેલો હોય છે અને ધીમે ધીમે કુદરતી રીતે માણસ છે આ સંચાર કે સંદેશ આપવાનું નહીં બને શીખી જતો હોય પછી સંચાર એક સામાજિક એટલે કે સંચારમાં આપણે જોયું કેટલા બે વ્યક્તિ હોય અથવા બે કે તેથી વધારે મોટા સમૂહ પણ હોય છે બરાબર એટલે કે સંચાર બે વ્યક્તિ સમૂહ વચ્ચે થતી પ્રક્રિયા છે બરાબર હવે આ જે પ્રક્રિયા થતી હોય ને તો એમાં ઘણી બધા સંદેશાઓ કે એના મતલબ એવા હોય છે કે જે મોટા ભાગના સમૂહને લાગુ કરતા હોય છે અને એ આખા સમાજ દ્વારા કાર્યમાં સમજાયેલા હોય એટલે કે એક વસ્તુ બાબત તમે લાગુ કરો તો આખો સમાજ એ બાબતને સમજી લેતો હોય દાખલા તરીકે વ્યક્તિ આ ઉપયોગ કરીને આ કામ કરે તો આપણે ખબર પડે કે આવું રૂપે બરાબર એવી રીતે બરાબર કોઈ વ્યક્તિને ઈશારાથી માથા આમ કરે તો એનાથી એ ખબર પડી જાય કે એ વ્યક્તિ મને બોલાવે છે સામાજિક પ્રક્રિયા છે એટલે કે સમાજના બધા લોકો છે કે એ આ સંદેશા વ્યવહારની પ્રક્રિયાને અપનાવે છે અને અમુક બાબતો એ બધા માટે કોમન લાગુ પડે છે ફરી સંચાર વિજ્ઞાન અને કલા બરાબર સંદેશો દુનિયામાં બધા લોકો આપે મેં તમને કીધું કે જન્મથી એ વ્યક્તિ સંદેશો લઈને આવે છે સંદેશા વ્યવહાર કૌશલ્ય છે પ્રાકૃતિક ગુણ છે એટલે કે દુનિયાના બધા વ્યક્તિઓ છે એ આ સંદેશા વ્યવહારનો સંચારનો ઉપયોગ કરતા હોય પણ વર્તમાન સમયમાં કે વૈજ્ઞાનિક ટેકનોલોજીનો વિવિધ સાધનોનો અને એનો ઉપયોગ થયો છે તો વર્તમાન સમયમાં કે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત અર્થપૂર્ણ સંદેશો છે એ આપી શકાય એના માટે વિવિધ સાધનો ભાષા નૃત્ય સંગીત ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરી શકાય બરાબર દાખલા તરીકે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કોઈ વ્યક્તિ બનાવે એનિમેશન આવે વિવિધ પ્રકારના સંગીતો આવે વિવિધ કલર ડિઝાઇનો આવે તો કહેવાનો મતલબ કે કોઈ પણ વ્યક્તિ કે પોતાના સંદેશાને લોકોમાં કઈ રીતે વધારે
વધારે એટ્રેક્ટિવ બનાવી શકે છે. તો ઈ એક પ્રકારનું વિજ્ઞાન છે, કલા છે, ઘણા લોકો છે એવો સંદેશો આપતા હોય અને બોલી કેવી હોય કે બધાને સાંભળવી ગમતી હોય એનો સંદેશો સ્પષ્ટ હોય, તો એ સંચાર એક કલા અને વિજ્ઞાન છે. જેનામાં એ કલા અને વિજ્ઞાનના આભાવ સારી હોય તો એ સંદેશો સારી રીતે આપી શકે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એ સંચાર ત્યારે મળશું ત્યારે આ ચક્રમાં પોસ્ટ અને વિવર સ્વયં જે સંચાર જે